નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. 31મી ઓક્ટોબરને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પોસ્ટર સાચવવા દરેક જગ્યાએ બે બે પોલીસ કર્મીઓને બેસાડવામાં આવ્યા છે. પ્રાથમિક સેટ PNR હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પ્રાથમિક સહિત તાલુકામાંથી ધોરણ 5 અને ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં પ્રાથમિક વિભાગના 520 વિદ્યાર્થીઓમાંથી 499 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા આપી હતી, તો 21 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો માધ્યમિક વિભાગમાંથી 73 વિદ્યાર્થીઓમાંથી 65 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા આપી હતી અને 8 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. તો પ્રાથમિક માધ્યમિકમાંથી કુલ 564 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી. તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી TK વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળ સંચાલનનું યોજાયું હતું. પ્રતિનિધિ HM સોઠિયા, ઓલ્સવર, DA પટેલ, જગદીશભાઈ પંચાલ સહિતના સુપરવાઇઝર સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. જીલ રાવળ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાતિંજ. તો સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પ્રાતિજ સહિત તાલુકામાંથી 564 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રાથમિક સેટ PNR હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પ્રાથમિક સહિત તાલુકામાંથી ધોરણ 5 અને ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં પ્રાથમિક વિભાગના 520 વિદ્યાર્થીઓમાંથી 499 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા આપી હતી, તો 21 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો માધ્યમિક વિભાગમાંથી 73 વિદ્યાર્થીઓમાંથી 65 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા આપી હતી અને 8 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. તો પ્રાથમિક માધ્યમિકમાંથી કુલ 564 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી. તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી TK વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળ સંચાલનનું યોજાયું હતું. પ્રતિનિધિ HM સોઠિયા, ઓલ્સવર, DA પટેલ, જગદીશભાઈ પંચાલ સહિતના સુપરવાઇઝર સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. જીલ રાવળ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાતિંજ. સુપ્રીમે ગ્રીન ક્રેકર સિવાયના તમામ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે, ત્યારે અમદાવાદમાં ફટાકડા વેચવા માટે માત્ર 266 વેપારીઓ પાસે જ લાયસન્સ છે. ગત વર્ષ 272 NSA અપાઈ હતી. તંત્રના ચોપડે લાયસન્સ ધરાવતા 201 વેપારી છે, પરંતુ આગમાં દિવસોમાં બિલાડીના ટોપની જેમ ફટાકડાના વેપારીઓ ફૂટી નીકળતા હોય છે. નાના મોટા રસ્તા, ગલીઓ, નાની મોટી બજારોને નજીક લહેરિયો પંડાલ બાંધીને ફટાકડાનું ધૂમ વેચાણ થતું હોય છે. દિલ્હી દરવાજા, પાંકોણ, નાકા, રાયપુર સહિત જુદા જુદા વિસ્તારમાં ખૂબ જ ફટાકડા વેચાય છે. સાથે જ સુપ્રીમનો પણ ગ્રીન ફટાકડાને લઈને ચુકાદો આવતા ફટાકડાના વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી. સાથે જ સુપ્રીમ ફટાકડા ફોડવાનો સમય પણ પૂરા દેશમાં 8-10 કરતા નિયમનું કેટલું પાલન થાય છે તેવું જોવાનું જ રહ્યું છે. યોગેશભાઈ રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. બાળકીઓ સાથે દુષ્કર્મના ઉપરા છાપરી બનાવ વચ્ચે શુક્રવારે બપોરે વાડી ફાડીમાં એક બાળકી નરાધમની બદનામતનો શિકાર બનતા માંડ માંડ બચી ગઈ. ભંગારીઓ બાળકીને વેફરની લાલચી ઉપાડી ગયો હતો. જો કે અપાર્ટમેન્ટની લિફ્ટમાંથી યુવાન નીકળ્યો અને ભંગારીઓ ભાગી છૂટ્યો હતો. વાડી ફળિયામાં ખાંડવાડી શેરીમાં જરીના કારખાનામાં કામ કરતા પરિવારના 10 વર્ષીય બાળકી બહાર રોડ પર રમતી હતી. દરમિયાન બપોરા 3:45 વાગે અરસામાં એક ભંગારીઓ લારી લઈ અહીંથી પસાર થયો હતો. તેના ડબ્બા સહિતની ભંગારની વસ્તુઓ લારીમાં લઈ જતા આ ભંગારીયાની નજર રમી રહેલી બાળા પર પડી હતી. તેણે બાળકીને વેફર આપી હતી. વેફરની લાલચ આવ્યા બાદ ચોકલેટ આપવાની ભંગારીયાએ વાત કરી હતી, જેથી બાળા લચાઈ હતી. તેની ભંગારા સાથે ચાલી નીકળી હતી. ખાંડવાળાની શેરીમાંથી ચાલતા ચાલતા તેઓ સામેની શેરીમાં વ્હાઈટ હાઉસ પાસે પહોંચ્યા હતા. ભંગારિયાની દાનત ખરાબ હોય તેમ તે પોતાની લારી રોડ પર જ રજેથી મૂકી બાળાને લઈ ટ્યુશન ક્લાસીસની સામે આવેલા લેબોરેટરીમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલ્યો ગયો હતો અને 1.5 મિનિટ સુધી તે બાળાને લઈ અંદર રહ્યો હતો. આ દરમિયાન સદનસીબે લિફ્ટમાંથી એક વ્યક્તિ નીચે ઉતરતા જ ભંગારીઓ ગભરાઈ ગયો હતો અને તેની બાળાને ભગાડી મૂકી હતી. બાળા નીકળ્યા બાદ ભંગારીઓ પણ બહાર નીકળી લારી ત્યાંથી પ્લાન થયો હતો. બાળાએ પરિવારજનો આ અંગે વાત કરતા સૌ કોઈ ચોંકી ગયા હતા. CCTV કેમેરામાં ભંગારો બાળકીને લઈ જતો દેખાય છે. બદકામના ઈરાદે જ તે બાળકીને અંધારિયા કોમ્પ્લેક્સમાં લઈ ગયો હોવાનું સ્થાનિકોનું માનવું છે. આ ફૂટેજ જોઈ લોકોમાં આક્રોશ છવાયો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભંગારિયાની શોધખોળ શરૂ કરી છે.
આ દરમિયાન સમગ્ર મામલો અઠવા પોલીસ મથકે પણ પહોંચાડ્યા હોવાનું જણાવવા મળ્યું છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તો દિવાળી આવતા જ નાના બાળકો ખુદ ઉત્સુકતાપૂર્વક ફટાકડાની રાહ જોવા લાગે છે, કે પણ વાલીઓ બાળકોને ફટાકડા આપતા પૂર્વ નાની નાની બાબતોની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. દિવાળીને હવે જ્યારે થોડાક દિવસો બાકી છે ત્યારે નાના બાળકોમાં એક અનેરો ઉમંગ જોવા મળે છે. મીઠાઈઓ બે લઈને ફટાકડા ન લઈને પણ તહેવારો માતમમાં ના બદલાઈ જાય તેનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને નાના બાળકોને પ્રમાણમાં ડેજર કહી શકાય છે, ડેજર કહી શકાય એવા ફટાકડાઓથી દૂર રાખવા જોઈએ. અને સાથે જ ઘરમાં પણ જો કોઈ દુર્ઘટના બને તો તેની સાવચેતીને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સારવારની ચીજ વસ્તુ ઘરમાં રાખવી જોઈએ. ફટાકડા ફોડવામાં ખાસ કરીને જુદી જુદી જાતના ફટાકડા હોય છે, એમાં નાના બાળકોને જે આપણે ધ્યાન રાખવું જોઈએ, એણે એકલા ફટાકડા નહીં આપવા જોઈએ. એને એકલાને ફટાકડા આપીએ તો ઘણી વખત જે જુદા જુદા ફાકના એનાથી દાઝી જવાય, આંખમાં પણ ઇન્જરી થતી હોય છે અને એના ધુમાડાથી પણ નુકસાન થતું હોય છે. એટલે બાળકો માટે સાવચેતી રાખીને એના વાલીઓએ એની જોડે રહેવું જોઈએ. મોટા માણસોએ પણ આ ફટાકડાનું ધ્યાન રાખવું જોઈએ. એમાં જે ખાસ કરીને બોમ્બ અને બીજી બધી હવાઈ અને રોકેટને છે એ ઘણી વખત આડા ફાડતા હોય છે, એમાં હાથમાં ઇન્જરી થતી હોય છે અને મોં પર પણ ઇન્જરી થતી હોય છે. એટલે આ બધું ના થાય એના માટે એમણે પોતાએ ધ્યાન રાખવું જોઈએ. ફટાકડા ફોડતી વખતે એક ડોલ ભરીને રાખો, એટલે તમે જો દાઝી જાઓ તો ઠંડા પાણીમાં હાથ બોળી રાખો અથવા તો જે ભાગે દાઝ્યા હોય ત્યાં બોળી રાખો. અને ત્યાં આપણે મળી ગયા હોય તો ચોક્કસ આપણે ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર લેવી જોઈએ. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બ્રેડિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. તો 1 મહિનાએ 29 કલાકની અંદર 17 બાળકોને જન્મ આપ્યો. 17 બાળકોને જન્મ આપીને તેમણે વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. યુએસએ એક મહિલાને 29 કલાકની અંદર 17 બાળકોનો જન્મ આપ્યો. યુએસએમાં એક મહિલાએ 29 કલાકની અંદર 17 બાળકોને જન્મ આપીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. દંપતીએ છોકરાઓની નામની સ્પષ્ટતા કરી છે. આ બાળકોના નામ જેમ્સ, જેકબ, જેરોડ, જેરવિસ, જેસન, જેફરી, જેરેમી, જેરોમ, જેસી, જીમી, જે ઓચિમ, જોનાયન, જોનાફ, જોસેફ, જુલિયન, જિમ્બો અને દારે પોર્કિનસ છે. આમ 17 બાળકોને જન્મ આપીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. મોરબી જિલ્લામાં ખૂબ ગાજેલું અને કરોડોનું મસ્ત મોટું સિંચાઈ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ છેલ્લા એકાદ માસથી અનેક આગેવાનો ધરપકડથી બચવા માટે દોડધામ કરી રહ્યા છે, ત્યારે સિંચાઈ કૌભાંડની તપાસ ચલાવતી ડિવિઝન પોલીસની ટીમે હળવદના ધારાસભ્યની પૂછપરછ માટે બોલાતા સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું છે. મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ થયેલા 334 કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ સંસદ દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં રાજ્ય સરકારની ટીમોએ કરેલી તપાસમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો અને ફરિયાદ બાદ નિવૃત્ત મદદનીશ ઇજનેર સહિત કુલ 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો સિંચાઈ કૌભાંડની સઘન તપાસ ચલાવતા DYSP બંનો જોશીને માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન PIRJ ચૌધરીના
ટીમ અને એલસીબી સહિતના ટીમે આજે હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયાને પૂછપરછ માટે ડિવિઝન બોલાવ્યા છે અને કૌભાંડ અંગે ધારાસભ્યની સદન પૂછપરછ ચાલવામાં આવી રહી છે. તો કોંગ્રેસ ધારાસભ્યની પૂછપરછને પગલે અનેક આગેવાનોમાં પણ દોડધામ મચી ગઈ છે અને સિંચાઈ કૌભાંડમાં ધારાસભ્યની અટકાયત કરાઈ છે કે કેમ તેના પર સૌની નજર મંડરાયેલી છે. કોંગ્રેસ ધારાસભ્યની પૂછપરછના પગલે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના કોંગ્રેસના ધારાસભ્ય પહોંચી ગયા છે. તો જિલ્લા એસપી વાઘેલા ડિવિઝન પોલીસ મથકે હાજર છે અને સદન પૂછપરછનો દોર ચાલી રહ્યો છે. જોકે ધરપકડ અંગે પોલીસ દ્વારા સત્તાવાળો કોઈ માહિતી આપવામાં આવી નથી. સિંચાઈ કૌભાંડમાં પૂછપરછમાં આથી ધારાસભ્ય સાબરિયાએ બોલાવવાનું હોવાનું જણાવી રહ્યા છે. મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં યોજાયેલા પ્રથમ પ્રવચનમાં જેટલીએ કહ્યું કે દેશ કોઈ પણ સંસ્થા અને સરકાર કરતા મોટો છે. નોંધનીય છે કે સીબીઆઈના એક વિવાદાસ્પદ ઘટના થતાં સરકારે તપાસ એજન્સીના બે ઉચ્ચ અને વરિષ્ઠ અધિકારીઓને રજા પર મોકલી દીધા છે, જેના પછી વિપક્ષે આ અધિકારીઓને રજા પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરી અને આરોપ મૂક્યો કે સરકારે રાફેલ સોદાની તપાસ કરવા માટે આ નિર્ણય લીધો છે. જોકે બીજી તરફ સરકારનો પક્ષ રાખતા અરુણ જેટલીએ કહ્યું કે દેશ કોઈ પણ સંસ્થા અને સરકારથી ઉપર હોય છે. શું બિન જવાબદારી ભ્રષ્ટાચારને છુપાવવા માટે એક માધ્યમ બની શકે છે? શું આ તપાસ કાર્ય કરવામાં અનિશ્ચિતતાને આધાર બની શકે છે અને શું આ નિષ્ક્રિય રહેવાનો પણ આધાર બની શકે છે, જેમ અન્ય બીજી બિન જવાબદારી સંસ્થાઓના મામલે જોવા મળી છે? વધુ ઉમેરતા જેટલીએ કહ્યું કે આ પરિસ્થિતિઓમાં દેશને શું કરવું જોઈએ, આ એક મોટો પડકાર છે. જેટલીએ જણાવ્યું કે આના માટે મારી પાસે એક સ્પષ્ટ જવાબ છે કે દેશ કોઈ પણ સંસ્થા કરતાં મોટો હોય છે. એમાં કોઈ પણ બિન જવાબદારી સંસ્થા સાથે કામ કરવું એક પડકારજનક છે. આપને આ પડકારોને ધ્યાનમાં લેવાનું જરૂરી છે. ઉપરાંત ખેદ વ્યક્ત કરતા જેટલીએ કહ્યું કે એક ચૂંટાયેલ સંસ્થાઓના અધિકારીઓને કમજોર કરવામાં આવી રહ્યો છે, જ્યારે બિન જવાબદાર સંસ્થાઓના પક્ષમાં શક્તિ સંતુલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે અંતે સરકાર હોય કે પછી રાજ્ય ચૂંટાયેલની જવાબદારી હોય, જે બિન જવાબદાર હોય તેની કોઈ જવાબદારી હોતી નથી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો મહિનાભરથી ચિકિત્સકોની દેખરેખ હેઠળ રહેતા ગોવાના મુખ્યમંત્રી પરિકરને પ્રેક્યાટિક કેન્સર છે અને ગોવા સરકારના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણાએ આ વાતની જાણકારી આપી હતી. વિપક્ષ છેલ્લા કેટલાક દિવસથી પૂછી રહ્યા હતા કે શું પરિકર શાસન ચલાવવાની અવસ્થામાં છે, જે બાદ સ્વાસ્થ્ય મંત્રીએ આ નિવેદન આપ્યું છે. વિશ્વજીત રાણાએ કહ્યું કે પરિકર ગોવાના મુખ્યમંત્રી છે, સાચી વાત એ છે કે તેઓ ઠીક નથી, તેમને પ્રેક્યાટિક કેન્સર છે. આ વાતને છુપાવવાનો કોઈ હેતુ જ નથી. પરિકર લાંબા સમય સુધી ગોવાના લોકોની સેવા કરી છે, એવામાં તેમને એટલો અધિકાર તો છે કે તે કેટલાક સમય પરિવારની સાથે વિતાવી શકે. પરિકર 15 સપ્ટેમ્બર AIIMSI એક ગોવામાં દાખલ કરાયા હતા અને 14 ઓક્ટોબરે રજા આપી હતી, જે બાદથી તેઓએ કોઈ પણ કાર્યક્રમમાં ભાગ નથી લીધો. તેઓ હાલ પોતાના ઘરમાં આરામ કરી રહ્યા છે. તેમના નિવાસ સ્થાન પર ઇલાજના સંસાધન વધારી દેવામાં આવ્યા છે. ડોક્ટરની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. રાણાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી સ્વાસ્થ્યને લઈને રાજનીતિ કરી છે. જો કોંગ્રેસ મામલે કોર્ટ જવા ઈચ્છે તો જાય, તેઓ તે માત્ર સ્વતંત્ર છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. યુએસમાં તમામ યહૂદીએ મરી જવું જોઈએ કહી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. ઇઝરાયલના પીએમએ કહ્યું કે અમેરિકાના પીટરબર્ગમાં શનિવારમાં એક યહૂદી ઉપાસના ગૃહમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સ્થાનિક મીડિયાના મતે આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. યુએસમાં તમામ યહૂદીએ મરી જવું જોઈએ કહી અંધાધૂંધ ફાયરિંગ ઇઝરાયલના પીએમ કહ્યું. અમેરિકાના પીટરબર્ગમાં શનિવારના એક યહૂદી ઉપાસના ગૃહમાં અંધાધૂંધ ગોળીબાર કરાયો. સ્થાનિક મીડિયાના મતે આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે જે લોકો પર ગોળીબાર થયો તેમાં 3 પોલીસકર્મી પણ સામેલ છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં ઘાયલ થયા બાદ હુમલાખોર રોબર્ટ બોવર્સે આત્મસમર્પણ કરી દીધું. મળતી માહિતી પ્રમાણે હુમલાખોર દાઢીવાળો એક શ્વેત વ્યક્તિ છે. હુમલાખોર ઘાયલ થયો તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં પોલીસ તેની પૂછપરછ કરી રહ્યું છે.
એફબીઆઈ અને ધ્રુણા ગુનો માનીને ઘટનાની તપાસ કરી રહ્યું છે. ગોળીબાર કરતા પહેલા હુમલાખોરે કથિત રીતે ભવનમાં ઘૂસ્યો અને બૂમો પાડવા લાગ્યો, તમામ યહૂદીએ મરી જવું જોઈએ. આ બધાની વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે યહૂદી ઉપાસના ગૃહમાં બનેલી આ ભયાનક હુમલાને લઈને તેમનો દેશ અમેરિકાની સાથે છે. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે પીટરબર્ગની ઘટના અંગે જેટલો વિચારો છો તેના કરતાં ખૂબ જ ભયાનક છે. મેં મેયર અને ગવર્નર સાથે વાત કરી અને તેમણે કહ્યું કે ફેડરલ ગવર્મેન્ટ દરેક રીતે તેમને સાથ આપી રહ્યા છે અને સાથે રહેશે. ઘટના બાદ ટ્રમ્પે કહ્યું કે આવા ગુનેગાર વ્યક્તિને મોતની સજા આપવી જોઈએ. બાદમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ગોળીબારીની ઘટના પર કહ્યું કે જો પૂજા સ્થળની અંદર સુરક્ષાકર્મી હાજર હોત તો પરિણામ અલગ હોત. તેમણે સીધી રીતે જ પૂજા સ્થળોની અંદર સશસ્ત્ર ગાર્ડની તૈનાતીની વાત કહી. તેમણે કહ્યું કે જો કોઈ ગાર્ડ હોત તો કદાચ કોઈના જીવ ના ગયા હોત. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.